અહીંયા અમારા ટાર્ગેટ 100 બાળકોને જે 15 થી 18 વર્ષના છે અને દિવ્યાંગ છે, નેત્રહીન છે, એની રસી આપવાનું ટાર્ગેટ છે. આજે પહેલા દિવસે 41 બાળકો હાજર થઈ ગયા છે અને રસી આપી છે. આ પહેલું કેમ્પ છે કે ક્યાં ફક્ત ને ફક્ત નેત્રહીન દિવ્યાંગજનોને, જેના જન્મ 2003 થી 2007ની વચ્ચે થયા છે, એને આપણે રસી આપી રહ્યા છે. એમ તો લોકોને બહુ મજા આવી, પણ 2-3 કેસમાં બહુ મહેનત કરવી પડી. એ લોકોને સમજાવવું પડે, મોટિવેટ કરવું પડે, પેરેન્ટની સલાહ એની મદદ લેવી પડે. એમ કરીને જેટલા બાળકો કેમ્પસમાં હતા બધાએ આજે રસી લઈ લીધી છે અને સેકન્ડ રાઉન્ડમાં બાકીના બાળકોને આપણે અપાવી દઈશું. 41 બાળકોને આજે રસી આપી છે. એમાંથી મોટાભાગના નેત્રહીન હતા અને થોડા જે મેન્ટલી ચેલેન્જ છે એ બાળકો બી આવ્યા છે, કે અમે લોકો ડે કેર સેન્ટર ચલાવીએ છીએ અને ડે કેર સેન્ટરના બાળકો બી વાલીઓ સાથે આવીને રસી લે છે. અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ખાસ કર અર્બન હેલ્થ સેન્ટર મેમનગરના સહયોગથી આ 6ઠો કેમ્પ છે. 3 કેમ્પ આપણે ડ્રાઇવ ઇન કર્યા છે અને 2 કેમ્પ વોક ઇન. અને આ કેમ્પ ફક્ત ને ફક્ત જે 15 થી 18 વર્ષના દિવ્યાંગજનો છે એના માટે છે. અને આજે બહુ સારું અભિગમ છે અને મારી બધા વાલીઓને વિનંતી છે કે આપ ચોક્કસ કોઈ બી ડિલે કર્યા વગર તમારા જે બાળક 15 થી 18 વર્ષના છે એને રસી અચૂક અપાવજો. આપને કંઈ તકલીફ હોય તો અહીંયા લાવજો, અમે અહીંયા વ્યવસ્થા કરીશું. પણ મારી બધાને, સમાજના ખાસ કર વાલીઓને જેના દીકરા દીકરીઓ દિવ્યાંગ છે અને 2003 થી 2007ની વચ્ચે જન્મ્યા છે, એમને રસી અપાવી હું માનું છું ફરજિયાત છે. બધાને અપાવી એ તો એનું રક્ષણ થઈ છે. બીજી લહેરમાં અમે લોકો 4 જણાને ગુમાવ્યા છે. એમાંથી 2 દિવ્યાંગ હતા અને 2 બિનદિવ્યાંગ હતા. અને ખાસ કર 34 જણાને જે સ્ટાફ અને તાલીમાર્થીઓ છે એ કોવિડ પોઝિટિવ હતા, એમાંથી 28 તો રિકવર થઈ ગયા અને 4 જણા નહીં જીવી શક્યા. અને એમાંથી 2 જણા બહુ સિરિયસ હતા, પણ બહુ સરસ સારવાર મળવાથી એમાંથી બહાર આવી ગયા. પણ એ પછી બીજી લહેર પછી હમણાં સુધી કોઈ પોઝિટિવ કેસ આવ્યા નથી. અમે લોકો બહુ કોશિશ કરી રહ્યા છીએ સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરવાથી, અને અમે લોકો એક પ્રિન્સિપલ ફોલો કરીએ છીએ, જેને થોડા બી તાવ હોય, શરદી હોય, ખાંસી હોય, એને ડૉક્ટરને બતાવીને દવા આપીને એને ઘરે મોકલી દેતા હોય છે, ત્યાંથી રોગ ફેલાય નહીં. અને બહુ કોશિશ કરી રહ્યા છીએ કે અહીંયા ડૉક્ટર નિયમિત આવે છે અને ચેકઅપ કરે છે. અને જ્યારે બી થોડો ડાઉટ લાગે છે કે આપણે મેમનગર હેલ્થ સેન્ટરમાં મોકલીને એને RT-PCR કરાવી દઈએ છીએ અને પછી એને રાખીએ છીએ. આ બધા છાત્રાલયમાં રહેતા હોય છે અને એ છાત્રાલય રહેતો હોવાથી અહીંયા જે સંસ્થા છે એના લોકલ ગાર્ડિયન થઈ જતું હોય છે. તો સંસ્થાને એવું એક અધિકાર મળી જાય છે કે એ લોકોને આપી શકે. તે છતાં અમે દરેક વાલીને ફોન કરીને ઇન્ફોર્મ કર્યા છે કે અમે આપના બાળકને રસી અપાવીએ છીએ. અને બહુ કઠિન કાર્ય છે, પણ મને જણાવતા આનંદ થાય છે કે બધા વાલીઓએ એની હા પાડી છે. એક બાળક જે બિલકુલ ના પાડતા હતા એના વાલીએ બી હા પાડી, અને મને આજે જોઈને બહુ આનંદ થયા કે લગભગ બધા બાળકો જે કેમ્પસમાં હતા અને જે 15-18 વર્ષના હતા એના વાલીઓએ એના માટે. સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ETV ભારત એપ.